वापी नेशनल हाईवे पर कंटेनरनू टायर फाटता अकस्मात सर्जायो। वलसाड जिलाना वापी यूपीएल ब्रिज नजीक कंटेनरनू टायर फाटता ते रेलिंग तोड़ी सामे ट्रेक पर चढ़ी जता कार अने बाइक ने अड़फेटे लेता कार मा सवार पिता पुत्र पैकी पितानू कमकमाटी भर्यु मौत निपजू हतु, जेमा बाइक सवार ने गंभीर इजा पहोंचता तेने वापी हरिया हॉस्पिटल मा खसेड़वामा आव्यो हतो। वापी हाईवे नंबर 48 उपर एक कंटेनर सूरत थी मुंबई तरफ जई रह्यो हतो त्यारे कंटेनरनू अचानक टायर फाटता कंटेनर चालके स्टेरिंग उपरथी काबू गुमावी हाईवे रेलिंग तोड़ी सूरत मुंबई ट्रेक उपर कंटेनर जतुं रह्युं हतुं, जेने लईने सूरत थी मुंबई तरफ जती वेगेनार कार अने होंडा कंपनीनी बाइकने अड़फेटे लीधा हता। अकस्मात सर्जाता स्थानिक लोको अने राहदारीओ इजाग्रસ્તોને મદદે દોડી આવ્યા હતા। અકસ્માતમાં કાર બાઇક ઉપર પલટી મારી ગઈ હતી। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં કાર સવાર પિતા પુત્ર ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેમજ મહાવીર પ્રસાદનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, અને તેમના દીકરા શ્યામ સ્વરૂપને ગંભીર ઇજાઓ થતા તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જ્યારે બાઇક ચાલક અનિલ ગુડી નાયરને પણ ઇજા પહોંચતા તેને વાપી હરિયા હોસ્પિટલ સારવાર ખાતે ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતના કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામ પરિસ્થિતિ સર્જાઈ હતી। અકસ્માતમાં બનાવની જાણ સ્થાનિક લોકોએ વાપી જીઆઈડીસી પોલીસની ટીમને કરતા વાપી જીઆઈડીસીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક જામ દૂર કરી હાઈવે ઉપર વાહન વ્યવહાર સામાન્ય કર્યો હતો। વાસ્તુશાસ્ત્રીજી, તમારી દ્રષ્ટિએ શું ફેરફાર કરીએ તો ઘરમાં ખુશાલી આવે? ઘર તો તમારું આલીશાન છે, પણ પણ શું? તમારા ઘરના માથે ડેન્ગ્યુ, ચિકુનગુનિયા અને મેલેરિયાની મહાદશા તોળાય છે। એ કેવી રીતે? જો આ તમારી બારીની છત ઉપર પાણી ભરાઈ રહે છે, તમારા ધાબાનું લેવલિંગ ન હોવાને કારણે પણ પાણી ભરાઈ રહે છે, આ તમારી વેન પાઇપ પણ ખુલ્લી છે, એના પર જાળી બાંધો, આ ફૂલદાની, ફૂલ છોડના કુંડા, ઇવન તમારું કુલર અને ફ્રીજની ટ્રેમાં પણ મચ્છર પેદા થાય છે, એટલે મહામારી તો ફેલાશે જ। સોરી, ભૂલ તો અમારી જ છે। હવેથી નિયમિત સાફ સફાઈ કરીશું અને મચ્છરોનો ઉપદ્રવ અટકાવીશું।